જામનગરમાં રણજીત સાગર રોડ પર સાધના કોલોનીના બે નંબરના ગેટ પાસે એક પાનની દુકાનના કાઉન્ટરમાંથી કોઈ સોપારી તમાકુ સહિતના માલની ચોરી કરી ગયું છે ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં છડપાઈ ગઈ છે જામનગરમાં સાધના કોલોની પાસે નંદનવન નજીક એક ગાંઠિયા તથા પાણીપુરીની રેકડીમાં આગ લાગતા કોઈએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી ફાયરે આગ બુજાવતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી આ આગ કોઈ વિઘ્ન સંતોષી વ્યક્તિએ લગાડી ગરીબ પરિવારના પેટ પર પાટું મારવાનો પ્રયાસ કર્યો હોવાની ચર્ચા છે

તે મીડિયાથી અને ભીડથી બચવા માટે કોર્ટના મુખ્ય પ્રવેશદારને બદલે પાછળના ભાગેથી રવાના થઈ ગયા હતા તેમ છતાં મીડિયાના કેમેરાઓમાં ઝડપાઈ ગયા હતા જામનગરના ભૂમાફિયા જયેશ પટેલ અને તેના કથિત સાગરીતો વિરુદ્ધ ગુજસીટો હેઠળ ગુનો નોંધાયા પછી સાહેદોના નામ ગુપ્ત રાખવા કોર્ટે હુકમ કર્યો હતો તેમ છતાં જયેશ પટેલની પુત્રી જલ જયેશ પટેલે અમુક પેમ્પલેટ છપાવી સાહેદોના નામ જાહેર કર્યા હોવાનું તપાસની અધિકારીના ધ્યાને આવતા જલ વિરુદ્ધ કોર્ટના હુકમની તિરસ્કારની કાર્યવાહી કરવા અરજી કરવામાં આવી છે